સુરતનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મેઘો મહેરબાન થયો. સુરતનો એકમાત્ર ધોધ ગણાતા દેવઘાટના આકાશી દ્રશ્યો જોવા મળ્યા છે. દેવઘાટ ધોધના મનમોહક આકાશી દ્રશ્યો જોવા મળ્યા. વિરામ બાદ ઉમરપાડા પંથકમાં વરસાદી માહોલ જામ્યો. વહેલી સવારથી ઉમરપાડા, વડપાડા, કેવડી સહિતના અનેક ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો. તો ઉમરપાડાથી આ તસવીરો આવી રહી છે, તેમાં તસવીરોમાં જોઈ શકાય છે કે અહીંયા મેઘો મહેરબાન થયો છે અને જે ઘાટ છે એ પણ જીવંત બન્યો છે. દેવઘાટના આકાશી દ્રશ્યો જે છે એ કેદ થયા છે અને અત્યંત રમણીય દ્રશ્ય દેખાઈ રહ્યું છે ઉમરપાડાના દેવઘાટ ધોધનું. તો સુરતનો આ ઉમરપાડા વિસ્તાર અને ત્યાં દેવઘાટ આવેલો છે જે વરસાદના કારણે અત્યારે જબરજસ્ત ધોધ વહી રહ્યો છે, તેના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા. અંબાજીમાં ધોધમાર વરસાદના અહેવાલ છે. અંબાજી હાઈવેમાં પાણી ભરાઈ ગયા. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અંબાજીના બજારોમાં નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. અંબાજી પંથકમાં ભારે વરસાદ પડ્યો. કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા. બપોર બાદ વરસાદની શરૂઆત થઈ હતી. સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ પડ્યો. બજારોમાં નદીની જેમ પાણીનું વહેણ જોવા મળ્યું. પંથકમાં બપોર બાદ જે ભારે મેઘ ખાંગા થયા છે અને ભીજણ સમા પાણી ભરાય છે. ચોક્કસપણે બતાવવા માંગીશ કે હાઈવે માર્ગ જે છે, આ હાઈવે માર્ગ આપ જોઈ રહ્યા છો કે જે રીતે વાહનો છે, વાહનો અનેક વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેટલાક વાહનો ખોટરાઈ ગયેલા નજરે પડ્યા હતા. જ્યારે બાઇક છે, બાઇક પણ ઊંધું પડી ગયું હતું અને જે વાહનો છે, વાહનો ધક્કા મારવાની ફરજ પડી છે. અને આપણે જે રહે છે એ પાણી જે ભીજણ સમા ભરાઈ જતા જે વાહન ચાલકો છે એ વાહન ચાલકોની લાંબી કતારો લાગી હતી અને કેટલાક રાહદારીઓ છે એ ઉભેલા નજરે પડ્યા હતા અને જાણે ફાંસી પાણીમાંથી કેમ કરીને નીકળવું એ વિચારી રહ્યા હતા. પણ આજે જે ભારે વરસાદ જે ખાંગા થયા છે તેના લઈને માની શકાય કે જે એક કલાકમાં માંડ એક ઇંચ જેટલો વરસાદ ઉપર ખાબક્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને હાલ તો બાકી છે એ વરસાદ આછો પડતા આ પાણી ક્યારે ઓસરશે તે એક પ્રશ્ન લાગી રહ્યું છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. તો અંબાજીમાં તસવીરો જોઈ શકાય છે કે હાઈવે પર જે પાણી ભરાયા છે તેના કારણે વાહન ચાલકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો. તો શહેરના જે મુખ્ય રસ્તાઓ છે એ પણ જોઈ શકાય છે કે જ્યાં પાણીનું વહેણ જબરજસ્ત જઈ રહ્યું છે. તોફાની વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા અને ધોધમાર વરસાદને પગલે ખેડૂતોને અહીંયા ખૂબ જ લાભ થાય એવી વાત પણ છે, કારણ કે ખેડૂતો ખુશખુશાલ છે. વાતાવરણમાં જે ગરમી હતી, બફારો હતો, તેનાથી લોકોને પણ રાહત મળી ગઈ છે. પરંતુ આ ધોધમાર વરસાદને પગલે પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો ત્રસ્ત જોવા મળ્યા હતા. બે અલગ અલગ તસવીર અંબાજીથી આવી રહી છે. એક તરફ શહેરનો મુખ્ય માર્ગ અને બીજી તરફ પગથિયા પરથી પાણીનું વહેણ. શક્તિપીઠ અંબાજીમાં આજે બપોર બાદ જે ભારે વરસાદની શરૂઆત થઈ છે. ચોક્કસપણે આ વરસાદના કારણે જે રીતે હાઈવે માર્ગ છે પાણીમાં ગરકાવ થયો છે. અનેક વાહનોને મુશ્કેલી પડી છે. ગાડીને વાહનોમાંથી ધોળા નીકળતા નજરે પડ્યા છે. માણસ પણ પાણીમાં એ તણાયો હતો અને બાઇક પણ તણે. ચોક્કસપણે બતાવીશ કે અંબાજીમાં જે ધર્મશાળા આવેલી છે આ ધર્મશાળાનો ગેટ આપણે બતાવીશ કે આ ધર્મશાળાનો ગેટ એમને બંધ કરવાની ફરજ પડી છે. જે વરસાદી પાણી છે એ ધર્મશાળામાં ઘૂસી જતા આ ધર્મશાળાના ગેટ બંધ કરવાની ફરજ પડી હતી. હાઈવે માર્ગ છે, આ હાઈવે માર્ગ ઉપર આપણે જે રીતે જોઈ રહ્યા છો અનેક વાહનો જે મોટા વાહનો આરામથી નીકળી જાય છે. નાના વાહકોને ક્યાંય ને ક્યાંક ભારે મુશ્કેલીનો સામનો કરવો. ટુ વ્હીલ વાહનો છે એ વાહનોને, ટુ વ્હીલરવાળાને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો. કેટલાક વાહનો પણ અહીં ખોટવાઈ ગયેલા નજરે પડ્યા હતા અને ચોક્કસપણે કહી શકાય છે કે આજે જે રીતે વરસાદ વરસી રહ્યો છે આવો વરસાદ કદાચ પહેલીવાર પડ્યો છે. પણ ચોક્કસપણે છે આ વરસાદના પગલે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રાહત ચોક્કસપણે જોવા મળી રહી છે. પણ અહીં વાહન ચાલકોને રાહદારીઓમાં મુશ્કેલી જોવા મળી હતી. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. પણ જ્યાં જુઓ ત્યાં જળે કબજો જમાવી લીધો કે ચાણક્યપુરી વિસ્તારમાં પણ પૂરમાં તબદીલ થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રોડ પર કચરા પીટીઓ તરવા લાગી. બાળકો આખી ડૂબેલી સાયકલ લઈને માંડ માંડ ઘરે જતા નજરે પડ્યા. અનેક વાહનો પણ ડૂબી જતા બંધ પડી ગયા. ધરણીધરમાં પણ પાણી એવું સામ્રાજ્ય જમાવ્યું કે જીવન થંભી ગયું. રોડ પર પાણીની મનમાની સામે વાહન ચાલકોનું કંઈ જ ન ચાલ્યું. લોકોને વાહનોને ધક્કા મારવા પડ્યા. કાર ચાલકો પણ જીવના જોખમે માંડ માંડ નીકળ્યા. આ બધાની વચ્ચે બાળકોને મોજ પડી ગઈ. પાણીમાં મિત્રો સાથે ધીંગા મસ્તી કરતા જોવા મળ્યા. આ તરફ શાસ્ત્રીનગરમાં પણ સપાટો બોલી ગયો. અહીં વરસાદ એવી તોફાની બેટિંગ કરી કે ગણતરીની કલાકમાં હતું ન હતું થઈ ગયું. પાણી એવા ભરાયા કે રોડ શોધ્યા મળતા ન હતા. ચારે બાજુ પાણી ભરાતા લોકો ફસાયા. વરસાદ બંધ થયા અને કલાક થયો છતાં પણ રોડ પર પાણી નહીં ઉતરતા લોકો પરેશાન થયા. સૌરાષ્ટ્રમાં મેઘાએ મંડાણ કરી દીધા છે ત્યારે ગીર સોમનાથ પંથકમાં વરસાદનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું. ગીર સોમનાથના કોડીનારના ગામોમાં ત્રીજા દિવસે વરસાદે ધબધબાટી બોલાવી. ધોધમાર વરસાદ પડતા બાવાના પીપળવા,
માલગામ, જંત્રાખડી સહિતના ગામડાઓમાં લોકો ખુશ થઈ ગયા. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ખેડૂતો આનંદિત થઈ ગયા. આ બાજુ કલ્યાણપુર પંથકમાં વરસાદે એન્ટ્રી મારી. કેટલાક દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદ આવતા રસ્તા પર પાણીના વહેણ શરૂ થઈ ગયા. મહેસાણામાં પણ વરસાદે તરખાટ મચાવ્યો. લાંબી રાહ જોડાવ્યા બાદ મહેસાણા ઊંઝામાં ભારે વરસાદ જોવા મળ્યો. વરસાદે બગડાટી બોલાવી દીધી. ધોધમાર વરસાદ પડતા થોડી જ વારમાં રસ્તા પર પણ પાણી વહેતા નજરે પડ્યા. આ તરફ પાટણ જિલ્લામાં પણ વરસાદનું આગમન થતા લોકો ખુશખુશાલ જોવા મળ્યા. પાટણ, હારીજ અને સિદ્ધપુરમાં વરસાદ પડ્યો. ગ્રામ્ય વિસ્તારમાં હળવા પવન સાથે વરસાદ જોવા મળ્યો. કપાસ, એરંડા, ઘાસચારા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે આ વરસાદ. તો અરવલ્લી જિલ્લામાં પણ સવારથી વરસાદે બેટિંગ કરી. મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. સૌથી કોરા ધાકોર ઉત્તર ગુજરાત પર પણ મેઘરાજા મહેરબાન થયા. ઉત્તર ગુજરાતના અરવલ્લી પંથકમાં મેઘાની પધરામણી થઈ છે. માલપુરના સજ્જનપુરામાં ધોધમાર વરસાદ વરસ્યો. અડધો કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસી જતા રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. શહેરના રોડ પર પાણીનો ભરાવો થતા લોકો પરેશાન થયા. બીજી તરફ સૂકા ખેતરોમાં આકાશમાંથી હેત વરસતા પાકને નવું જીવન મળ્યું. મગફળી સહિતના પાકને ફાયદો થશે. બીજી તરફ તડબૂચ, પપૈયાના તાજા વાવેતરમાં પાણી ભરાતા નુકસાનની ભીતિ સેવાઈ છે. તો મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં વરસાદે એન્ટ્રી મારી. સંતરામપુરના શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે દબદબાથી બોલાવી. વરસાદ પડતા ગરમીમાં આંશિક રાહત સાથે વાતાવરણમાં ઠંડક ફેલાઈ. રોડ પર પાણી વહેતા થતા ખેતરો પાણી પાણી થતા ખેડૂતોમાં આનંદ ફેલાયો. નદીનો ધસમસતો પ્રવાહ, ખળખળ વહેતું પાણી, નદીના રૌદ્ર સ્વરૂપ, જીવના જોખમે બાઇક પાર કરતા લોકો, ગુજરાતના શરમજનક દ્રશ્યો છે. ધસમસતા પાણીના પ્રવાહમાં જવા કોઈ હિંમત ના કરે ત્યારે છોટાઉદેપુર અને ડુંગર વિસ્તારના લોકો આ પ્રકારના જોખમી પાણીમાંથી પસાર થવા મજબૂર છે. નાની જડુલીથી મોટી જડુલી વચ્ચેના રસ્તા પર પુલનો અભાવ હોવાથી નદીમાં જીવના જોખમે દરરોજ આ રીતે લોકો પસાર થાય છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં મેણ નદીમાંથી દરરોજ બાઇક ચાલકો મોતને હાથમાં લઈને ફરે છે. તો છોટાઉદેપુરના ક્વાંટમાં વજેપુર ગામે બાળકોને જીવના જોખમે નદીમાંથી પસાર થવા મજબૂર બન્યા. સાપન નદીમાંથી જીવના જોખમે પસાર થાય છે. વજેપુર ગામે નદી કિનારે આવેલી શાળામાં બાળકો અભ્યાસ કરે છે. ઝોટફળિયાના બાળકો અભ્યાસ પંથે કિનારા વિસ્તારથી શાળામાં જાય છે. ચોમાસાના સમયે પાણીના પ્રવાહને પગલે વાલીઓ ખભે બેસાડીને પસાર કરાવે છે. વાલીઓ પોતાના બાળકોને નદીના પાણીના પ્રવાહમાંથી ખભા પર બેસાડી સામે નદી પાર કરાવવા મજબૂર બન્યા છે. આ દ્રશ્યો જોઈ તમે જ કહેશો કે આનું નામ મજબૂરી. પંચમહાલમાં મોતનો મલાજો પણ સચવાતો નથી. ગોગંબાના ગોધલી કાચલી ફળિયામાં અંતિમ ક્રિયા માટે પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે. રહીશોને અંતિમ સંસ્કાર માટે મૃતદેહને લઈ જવામાં પણ પડી રહી છે અગવડતા. સ્મશાન સુધી જવાનો યોગ્ય માર્ગ નહીં હોવાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ વિસ્તારમાં માર્ગ બનાવવા માટે સ્થાનિકોની રજૂઆત છે, પરંતુ ઉકેલ આવતો નથી. એકલા ચાલતા જવું મુશ્કેલ છે, તેમાં અંતિમ યાત્રા કાઢવી પણ મુશ્કેલ બની રહી છે. 2 દિવસ બાદ ગુજરાતના લોકો ભારેથી અતિભારે વરસાદ માટે થઈ જજો તૈયાર. સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાત સુધી, મધ્ય ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાત સુધી અને કચ્છથી લઈને ગીર સોમનાથ સુધી મેઘો તાંડવ મચાવશે કે લોકોના પૂરના પ્રકોપનો કરવો પડશે સામનો. મેઘાના તોફાની રાઉન્ડનું ટ્રેલર તો શરૂ થઈ ગયું છે. 24 ઓગસ્ટથી ધમાકેદાર વરસાદની પૂર્ણ ફિલ્મ જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે. સૌરાષ્ટ્રમાં 48 કલાક બાદ વરસાદ તોફાન મચાવવાનું શરૂ કરશે. 5 દિવસ સુધી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે. 24 થી 28 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે, જેથી 3 દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ છે. લો પ્રેશર સક્રિય હોવાથી ધુમાધાર વરસાદ પડશે. બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પણ ઓગસ્ટના અંતમાં વરસાદ ભૂક્કા બોલાવશે તેવી ભયંકર આગાહી કરી છે. ડબલ ડિજિટમાં ખાબકશે વરસાદ. મોટાભાગના વિસ્તારમાં 10 ઇંચથી વધુ વરસાદની શક્યતા. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર. 24 થી 27 ઓગસ્ટ અંધારધાર વરસાદ પડશે. પૂર આવશે, તબાહી મચશે, ખેતરો પાણીથી તરબોળ થશે. અમદાવાદ, ગાંધીનગરના લોકો પણ વરસાદથી તોબા તોબા પોકારી જશે તેવો વરસાદ પડશે. ગુજરાતમાં મેઘો તરખાટ મચાવી રહ્યો છે. ડેમો છલોછલ થઈ રહ્યા છે. લોકો જળથી તરબોળ થઈ રહ્યા છે. પણ ગુજરાતનું એક એવું શહેર જ્યાં ભર ચોમાસે પાણી કાપ છે, વાત છે સુરેન્દ્રનગરની. અહીંના ડેમો તળિયા ઝાટક છે. સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં આ વખતે જોઈએ એવો વરસાદ પડ્યો નથી, જેથી અહીંના ડેમોમાં પાણી ડૂકવા લાગ્યા છે. એમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનો થુરિયાળી ડેમ પર રામ ભરોસે ચાલી રહ્યો છે, કારણ કે ડેમ ખાલીખમ છે. ડેમ જાણે ક્રિકેટનું મેદાન બની ગયો છે. પાણી ન હોવાથી સાયલા ગામવાસીઓને ગ્રામ પંચાયત દ્વારા ઢોલ વગાડીને પાણીની અછત અંગે જાણ કરવામાં આવે છે. ઓછા વરસાદથી ડેમ ખાલી હોવાથી 8ની જગ્યાએ 15 દિવસે પાણી આપવાનો ઢોલ વગાડી જાહેરાત કરાય. ઢોલીએ સાયલાવાસીઓને બિનજરૂરી પાણીનો વેડફાટ ન કરવા જણાવ્યું, પાણીનો જરૂરી પૂરતો ઉપયોગ કરવા પણ જણાવ્યું. જિલ્લામાં સૌથી ઓછો વરસાદ નોંધાતા થોરિયાળી ડેમ ખાલી છે, ત્યારે સાયલા શહેરી વિસ્તારમાં તેના કારણે પાણીની સમસ્યા સર્જાઈ ચૂકી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. અડધી કલાકમાં જ અમદાવાદ ડૂબી ગયું. રોડ પર નદીઓ વહેવા લાગી.
તંત્રના આબરૂ ડૂબી ગઈ. લાંબા વિરામ બાદ સંતકુકડી રમતા મેઘરાજા અંતે અમદાવાદમાં વરસી પડ્યા. શહેરમાં સવારથી જ મેઘાવી માહોલ હતો અને 11 વાગ્યા તો